લગભગ જેટલા રિટર્ન ભરાય છે એમાંથી 60% રિટર્ન માત્ર ને માત્ર પગારદાર વર્ગ દ્વારા ભરાય છે। વર્તમાન માળખાની અંદર પણ તમે તમારા આવકવેરાનું શ્રેષ્ઠ આયોજન કરી શકો। તમને 2,88,000 રૂપિયાનો ટેક્સ ભરવાનો થાય 18 લાખ રૂપિયા। જો આ 18 લાખ રૂપિયા તમે પસંદગી કરો કે મારે કન્સલ્ટન્ટ તરીકે અને મારે પ્રોફેશનલ ઇન્કમ લેવી છે, તમારે ખાલી 62,000 રૂપિયાનો ટેક્સ ભરવાનો થાય। 2,26,000 રૂપિયાની એ આવકવેરાની બચત કરી શકે। રિઇમ્બર્સમેન્ટ is not taxable as salary income। માલિક દ્વારા કર્મચારીને વ્યાજ મુક્ત કે ઓછા દરે વ્યાજ વાળી લોનની સુવિધા આપવામાં આવે, કરપાત્ર સવલત ગણવાની આવક, જો મફત ભોજનની સગવડ કરવામાં આવે તો એનું મૂલ્ય એ પરક્વિઝિટ તરીકે ગણાય। સામાન્ય કોઈ પણ આવી બક્ષિસ આપવામાં આવી હોય તો એ બક્ષિસને કરપાત્ર સવલત ગણવાની જોગવાઈ છે। એટલે માલિકે તમને એક લેપટોપ વાપરવા માટે આપ્યું, ગમે તેટલું મોંઘું હોય ને પણ આની કિંમત એ ટેક્સેબલ નહીં થાય। ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ।